नमस्कार स्टूडेंट्स, अपने भणी रहा छे चैप्टर नंबर 10 वर्तुळ धोरण 10 सद्य 10.29 प्रश्न नंबर 10 मो साबित करो के वर्तुळ ने बाहर ना बिंदु माथी वर्तुळ ने दोरेला बे स्पर्शको वच्चे नो खूणो अने स्पर्श बिंदुओं ने जोड़ता रेखाखंड वच्चे खूणा एक बीजा ने पूरक होय छे। आपणी रकम छे एना परथी आपणे आकृति दोरवानी छे एटले आपणने वधारे खबर पड़शे। आकृति आवशे एक सर्कल जे ओ केंद्रित वर्तुळ छे, बराबर छे। ते वर्तुळनी बाहरना भागना बिंदुमांथी एटले वर्तुळनी बाहरनो भाग कोई पण आवी शके, एना पर तमे कोई भी जगह पर एक बिंदु लई शको। एटले मैं अहींया एक बिंदु लीधुं छे पी। वर्तुळने दोरेला बे स्पर्शको एटले बे स्पर्शको दोरवाना, एटले के वर्તુળ ઉપરના બે બિંદુ આવશે। અહીંયા નામ મે એ આપ્યું, અહીંયા નામ મે બી આપ્યું, અહીંયાથી આપણે આ જોડીએ એટલે આ સ્પર્શક કેવા છે, બરાબર છે। આ બે સ્પર્શક આવશે, આ સ્પર્શ બિંદુ કહેવાય એ અને બી, જે વર્તુળના બિંદુમાંથી પસાર થાય છે। બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે કે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણાની વાત છે, અને સ્પર્શ બિંદુઓને જોડતા રેખાખંડ વચ્ચે સ્પર્શ બિંદુ એટલે આ સ્પર્શ બિંદુ છે, તેને આપણે જોડીએ એટલે આ વર્તુળની ત્રિજ્યા થાય। બંને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એટલે સ્પર્શ બિંદુને જ્યાં જોડ્યું એટલે અહીંયા, અને બે સ્પર્શક વચ્ચે જે જોડ્યું તે વચ્ચેના ખૂણાનો એકબીજાને કેવા હોય છે, પૂરક હોય છે, તેવું આપણે સાબિત કરવાનું છે। તો આપણે કહી શકીએ કે આ વર્તુળની ત્રિજ્યા કહેવાય ને આ લંબ કહેવાય દોરેલો એના ઉપર, એ રીતે આ પણ ત્રિજ્યા છે, તેને આ પીબી ઉપર દોરેલો લંબ કહેવામાં આવે છે। એટલે જે આપણને પક્ષ તો આપી દીધેલો છે સાધ્ય, જે સાબિત કરવાનું છે તે, તો સાબિત શું કરવાનું છે, ખૂણો એ પી બી વત્તા ખૂણો એ ઓ બી એકબીજાના પૂરક એટલે તે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય છે। તો સાબિતી અહીં આપણને ઓ કેન્દ્રિત, ઓ કેન્દ્રિત વર્તુળ આપેલ છે જેમાં પી એ વર્તુળનો બહારનો બિંદુ છે, પી એ અને પી બી એ વર્તુળના સ્પર્શક છે। એટલે આપણે પ્રમેય નંબર 10.1 શીખેલા શું કે OA લંબ PA હોવાથી જે અહીંયા ખૂણો બને સ્પર્શકનો એ કેટલા અંશનો બને છે, 90 અંશનો બને, એટલે આપણે લખી શકીએ કે ખૂણો PAO બરાબર કેટલા આવશે, 90। તેવી જ રીતે નીચે પણ લંબ બને છે, આ OBA લંબ છે કોના ઉપર, તો PB ઉપર, એટલે ખૂણો OBP અથવા તો PBO બરાબર કેટલા થવાના, 90। આ ખાતી આવ્યું તો આપણને ખબર છે પ્રમેય નંબર 10.1 પ્રમાણે જે આપણે અગાડી ભણી ચૂકેલા છે, આ પણ આપણું ક્યાંથી આવ્યું, તો પ્રમેય નંબર 10.1 પ્રમાણે। હવે આપણે અહીંયા જોઈએ તો આ શું બન્યું, તો અહીંયા ચાર બાજુ થઈ 1, 2, 3 અને 4, અને ચાર બાજુ હોય તો તેને આપણે શું કહીએ, ચતુષ્કોણ કહીએ, એટલે આપણે આ ચતુષ્કોણ બન્યો, અને ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 થાય એવું આપણે શીખીને આવ્યા છે આગલા ધોરણમાં। એટલે આપણે એવું લખી શકીએ કે ચતુષ્કોણ એ પી બી ઓ માં ખૂણો આપણે લખતા જઈશું વારાફરતી, એટલે અહીંયાથી શરૂઆત કરીએ, પી એ ઓ એટલે આ ખૂણો આવ્યો, પછી એ ઓ બી એટલે ઓ ખૂણો આવશે, પછી ખૂણો ઓ બી પી વત્તા ખૂણો આપણો બી આવ્યો, તો પછી આવશે એ પી બી અથવા તો બી પી એ, જેમ લખો હોય તેમ ક્રમ અગાડી પછાડી બદલાય તો ચાલે, પણ વચ્ચેનો ખૂણો તે જ આવવો જોઈએ, એટલે ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360 થાય।
જેમાં ખૂણો PAO એટલે કે આ ખૂણાનું માપ આપણા પાસે છે, એ જ રીતે ખૂણો OBP એટલે આ ખૂણાનું માપ છે, એટલે તેની વેલ્યુ મૂકી દેશું આપણે અહીંયા. જો તો પરિણામ નંબર 1 આપી દઈએ અને પરિણામ નંબર 2 આપી દઈએ, એટલે કે 90 વત્તા ખૂણો AOB વત્તા આનું માપ છે 90, અહીંયા લખી દીધું, વત્તા ખૂણો APB બરાબર 360. 90 વત્તા 90 આપણા થશે 180, વત્તા ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 360. 180 ને આપણે પહેલી બાજુ લઈ જશું, એટલે ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર 360 માઇનસ 180, માટે ખૂણો AOB વત્તા ખૂણો APB બરાબર આવશે 360 માંથી 180 જાય આવશે 180. તો આપણે જે સાબિત કરવાનું હતું તો તમે જોઈ શકો કેટલી એકદમ સરળ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ, ક્યારે, જ્યારે આપણા પાસે એની પ્રાથમિક માહિતી ખબર હોય ત્યારે. જો તમને આ વિડીયોની અંદર સમજ પડી હોય તો મારી ચેનલ પ્રણવાર ચોહાણને સબસ્ક્રાઇબ કરશો અને બીજા વિદ્યાર્થીને પણ તમે મોકલાવશો. ધન્યવાદ.